હવે વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર યથાવત છે. મોડાસામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. લાંબા વિરામ બાદ વરસાદની અહીંયા પુનઃ એન્ટ્રી એટલે કે રી એન્ટ્રી થઈ છે. સવારથી વાદળછાયું વાતાવરણ અહીંયા જોવા મળ્યું છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીથી સીધા સમાચાર આવી રહ્યા છે, જેમાં અરવલ્લીમાં થોડા સમય પહેલા વિરામ લીધો હતો મેઘમહેર થવામાં, અને હાલ અત્યારે વરસાદ ફરીવાર વરસી રહ્યો છે. મેઘમહેર અત્યારે યથાવત છે, જેમાં મોડાસામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. લાંબા વિરામ બાદ કહી શકાય કે વરસાદની આ પુનઃ એન્ટ્રી છે, રી એન્ટ્રી છે, જેમાં અરવલ્લીમાં સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને જિલ્લાના જે અન્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધીમી ધારે વરસાદ અહીંયા શરૂ થઈ ગયો છે અને સમગ્ર અરવલ્લીમાં આપ જોઈ શકો છો કે જે વાદળો છે તે કેટલા કાળા ડિબાંગ વાદળો છે, અને ધીમી ધારે ઝરમર રીતે વરસાદ શરૂ તો થઈ જ ગયો છે અને હજુ પણ વધારે ને વધારે વરસાદ પડવાની આગાહી પણ છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં વરસાદે થોડો સમય માટે વિરામ લીધો હતો. આ પહેલા વરસાદ મુશળધાર રીતે ત્યાં પડી ચૂક્યો છે, પરંતુ ફરીવાર વરસાદની રી એન્ટ્રી થઈ ચૂકી છે. સમીર આ વિષય પર વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી સમીર, અત્યારે અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાંની? ચોક્કસથી નુપુર, જણાવી દઉં કે મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ ફરીથી બીજી ઇનિંગમાં અરવલ્લી જિલ્લામાં પોતાની ઇનિંગ શરૂ કરી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. બીજી બાજુ હવામાન ખાતાએ રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે હાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને મોડાસા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જી આભાર સમીર સમગ્ર માહિતી બદલ. તો આ સંવાદદાતા સમીર બલોચ કે જેમના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારથી અરવલ્લીમાં કાળા ડિબાંગ વાદળો છે અને ઝરમર ઝરમર વરસાદ અરવલ્લીમાં ફરીવાર લાંબા વિરામ બાદ શરૂ થઈ ગયો છે.